સી વિદ્યાર્થી ભાઈ બહેનો ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 6 તમારો મોળો ધારો અવયવ એમાં બાળકો આજે આપણે એની પ્રસ્તાવના જોઈ એ પણ સમજાયા દાખલા નંબર 1 પણ સમજાય જેનો ફોટો મેટરને મોકલી દીધો છે તો એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ વર્કની અંદર જ લખી દેવાનું છે નોટ વર્ક કરવાની જરૂર નથી દાખલા નંબર 2 દાખલા નંબર 2 માં કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓના અવયવો જણાવો તો સૌથી પહેલા સંખ્યા છે 32 તો આપણે જાણ્યું હતું કે દરેક સંખ્યાનો અવયવ એક છે અને બીજું એ સંખ્યા પોતે તો જોઈએ કે 1 ગુણ્યા 32 આ તો આપણે બધી સંખ્યાઓમાં લખીએ હવે 2 જોડે ગુણતા 32 આવે છે તો હા 16 ગુણ્યા 32 ત્રણ જોડે ગુણતા ના ચાર જોડે ગુણતા ક્યારે બદલી આયા ઘડિયામાં તો હા 4 8 32 આ રીતે આપણે લખવાનું ઘણા બાળકો ઊંધું આવતું લખે બીજું કે 16 ને આગળ લખ્યા હતા 2 ને પાછળ લખ્યા હતા તો એવું ના કરાય બાળકો નાની સંખ્યા હંમેશા આગળ જ લખવાની એટલે શું કે આપણે જ્યારે નીચે સંખ્યા લખીએ એટલે આપણે એને બરોબર ગોઠવી ના પડે આપણને ગોઠવેલી જ મળે હવે અહીંથી સ્ટાર્ટ કરી આમ સંખ્યા આપણે આમ લખવાની યુ બનાવી લેવાનું આમ બરોબર લગાવી લખી દઈશું કે 32 ના અવયવો કયા કયા મળ્યા 1 2 4 8 16 32 તમે કહેશો ટીચર 8 6 32 થાય 4 8 32 તો ક્યાં એટલે એ આવી ગયા તમે કહેશો ટીચર 16 32 થાય તો 2 ગુણ્યા 16 લખ્યા એટલે એ આવી ગયા આપણે જુદા જુદા લખી શકીએ ચલો 40 ના અવયવ કાઢીએ તો 1 ગુણ્યા 40 2 ગુણ્યા 20 બરોબર ને ત્યારબાદ ક્યારે આવે 40 તો 4 ગુણ્યા 10 એટલે કેટલા થયા 40 અને છેલ્લે 5 8 4 અને અહીંયા લખીશું કે 40 ના અવયવો બરાબર કયા આવ્યા 1 2 4 5 8 10 20 અને 4 અહીંયા આપણે એક પોઈન્ટ લખો એ વસ્તુ પણ સમજાયેલા કે દરેક સંખ્યા એ પોતાનો સૌથી મોટો અવયવ છે જો 32 કરતા મોટી કોઈ સંખ્યા છે 40 કરતા કોઈ મોટી સંખ્યા છે ના આ રીતે આપણે અવયવો પાડતા શીખવાનું છે ચલો બીજી સંખ્યા છે 42 તો સૌથી પહેલો અવયવ 1 ગુણ્યા 42 બીજો અવયવ કયો પડશે 42 નો 2 ગુણ્યા 21 એટલે કે 21 2 42 ત્રીજો અવયવ આપણે કયો પાડીશું હા 3 ગુણ્યા 14 14 42 લખું 3 ગુણ્યા 14 અને છેલ્લે 6 6 42 અહીંયા લખીશું 42 ના અવયવો કયા કયા મળ્યા 1 2 3 6 7 14 21 અને 42 ચલો 45 ના અવયવો કાઢી સૌથી પહેલા તો તમને ખબર જ છે 1 ગુણ્યા 45 પછી 15 કરી 45 પછી ઘડિયાળોમાં 45 ક્યારે આવે છે યાદ કરો 5 9 45 એટલે 5 ગુણ્યા 9 તો લખીશું 45 ના અવયવો બરાબર 1 3 5 9 15 અને 45 આ રીતે બાળકો આપણે સંખ્યાઓના અવયવો પાડી શકીએ છીએ આગળ પણ આપણે સંખ્યાઓના અવયવો પાડીએ દરેક જણા ધ્યાનથી જો ચલો આગળ બીજી સંખ્યાઓના અવયવો પાડીએ તો જોઈએ 50 તો 50 ના અવયવ કયા પડશે તો પહેલા તો આપણે જાણતા હતા કે દરેક સંખ્યાનો 1 વડે આપણે ભાગી શકીએ નીચે એટલે કે 1 ગુણ્યા 50 પછી 50 ક્યારે આવે હા એ 25 ગુણ્યા 50 અને છેલ્લે 5 8 50
50 ના અવયવ કયા કયા મળ્યા 1 2 5 10 25 અને 50 25 એ 5 તો સૌથી પહેલો અવયવ 1 ગુણ્યા 5 પછી ક્યારે આવે 500 ચલો યાદ કરો ભડિયામાં હા 1 દરેક બાળકોએ અવયવો પાડવાના મેં તમને 8 અવયવો પાડી આપ્યા 9મો અને 10મો તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે એનો હું ફોટો પણ તમને મોકલીશ નહીં